નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરી એક વાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. નિકુંજ ફેમિલી આપ સૌ તે દિલ સ્વાગત કરું છું. મિત્રો, તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. તમારા ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે. કોઈપણ ભરતી આવે, કોઈપણ પરિપત્ર આવે, કોઈપણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી તમારા ચેનલ પર કરવામાં આવશે. જ્ઞાન સહાયક બાબતો હોય, કામની ભરતી બાબતે, શિક્ષણ સહાયક બાબતે કોઈપણ અપડેટ આવે, કોઈપણ ભરતી આવે પણ જાણ કરવામાં આવશે. સાથે સાથે મિત્રો, શિક્ષક લેવાની નાના મોટી કોઈપણ જિલ્લામાં આવતું પણ જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, 16/2024 આજે જ્ઞાન સહાયક કામી કરો તરફ રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય. જ્ઞાન સહાયક સીધો થશે ફાયદો, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, ગુજરાત સાહિત્ય વિદ નિકુંજ ટેલિગ્રુપ બનાવવામાં આવ્યું છે. તમે બંને જગ્યાએ આવશે એટલે જોઈન તે લિંક ડિસ્કશન મૂકું છું. વધારે સંબંધ લેતા વિડીયોની શરૂઆત કરી છે. તો મિત્રો, જ્ઞાન સહાયકની વાત કરીએ. જ્ઞાન સહાયકને મહત્વનો ફાયદો છે. જ્ઞાન સહાયક કામી કરવા તરફ રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય. તો શું છે નિર્ણય, તમે જોઈ શકો છો મિત્રો. જે અપડેટ આવી હતી કે જસ્ટિસ એમ બી શાહ કમિશને ગુજરાત સરકાર વિશેષ રિપોર્ટ સોંપે છે. કહ્યું છે કે કાયદા પંચે કહ્યું કે કરાર આધારિત નિમણૂકો બંધ કરો, આઉટસોર્સ કર્મીઓને નિયમિત કરો. તો મિત્રો જોઈ શકો છો કે હાઈકોર્ટમાં જસ્ટિસ એમ બી શાહે કહ્યું કે કાયદા પંચે કહ્યું કે કરાર આધારિત નિમણૂક બંધ કરો, જે કરાર આધારિત નિમણૂકો છે બંધ કરીને જે છે તેમાં આઉટસોર્સમાં કર્મીનો નિયમિત કરો. જ્ઞાન સહાયક પણ નિયમિત કરવામાં આમ અહીં જોવા મળે છે કે આઉટસોર્સમાં જે હોય છે કરાર આધારિત છે તેમને નિમણૂક કરવા માટે એમ કાયમી કરવા માટે મિત્રો જસ્ટિસ એમ બી શાહની કમિશન ગુજરાત સરકારે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. કોઈ પણ અપડેટ આવશે તેમને જાણ કરવામાં આવશે. ત્યાં આગળ આ ચેનલ ગુજરાત સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પૂછશો. થેન્ક યુ વેરી મચ.